નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈન. જૂનાગઢ મહત્વના સમાચારો. દુધારી પાસના ચોલાલા ખાતે ગણેશ ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના શ્રદ્ધાળુઓ શ્રી ગણેશ ભગવાનના ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે, જેમાં શ્રી ભીમનાથ મંદિરમાં બિરાજમાન ગણેશ ભગવાનના દર્શન કરવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અમરેલી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર ગણેશોત્સવ આસ્થા અને ઉત્સવેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ધારી તાલુકાના ચલાલામાં ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી જોવા મળી છે, જેમાં શહેરના શ્રદ્ધાળુઓથી શ્રી ગણેશ ભગવાનનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે, જેમાં શ્રી ભીમનાથ મંદિરમાં બિરાજમાન ગણેશ ભગવાનના દર્શન કરવા લોકોની ભીડ જોવા મળી છે. આ વર્ષે ગણેશ ભક્તોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારી તાલુકાના ચલાલા સહિત ગ્રામ્ય વિસ્તાર માનિકીના ઘરમાં પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. અમે રેખાબેન દિનેશગીરી છે અને અમે છેલ્લા 7-8 વર્ષથી અહીંયા ગણેશ ઉત્સવ કરીએ છીએ અને અમે ખૂબ જ અમને ગણપતિ દાદા માટે આસ્થા છે અને ગણપતિ દાદા માટે અમને વિઘ્નહર્તા છે એટલે અમે એને ખૂબ જ માનીએ છીએ અને સવારે અમે એને આરતી કરીએ છીએ, બપોરે થાળ ધરીએ છીએ, સાંજે સત્સંગ કરીએ છીએ અને રાત્રે રાસ ગરબા આરતી ખૂબ જ ધામધૂમથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ. આખા ચલાલામાં અમારો ઉત્સવ પ્રખ્યાત છે. ખાસ કરીને કેટલા બહેનો તમારી સાથે છે? અમારી સાથે અરુણબેન છે, અલકાબેન છે, મીરાબેન છે, ભક્તિબેન છે, ઉર્મિલાબેન છે, શોભાબેન છે, ભાવનાબેન છે, વન્નાબેન છે, ઘણી બધી બહેનો છે. નામ લેવા જઈએ તો કેટલાય છે, પાર નો એટલા બહેનો છે. આ તમને ખાસ કરીને પ્રેરણા ક્યાંથી મળી? અમને પ્રેરણા દાદાની આસ્થાથી મળી છે. ઓકે, થેન્ક યુ. ચલાલામાં શિવશક્તિ યુવા ગ્રુપ આયોજિત આ ગણપતિ મહોત્સવની ઉજવણી થાય છે અને અહીંયા ગોસાઈ જયંતગીરી અને ચલાલા દાના ભગતના ગામની અંદર આજે 8-10 વર્ષથી અમે દાનેવ ધામ અને ભીમનાથ મંદિરના ગ્રુપ દ્વારા બંને ગ્રુપ સાથે મળી અને ગણપતિનું આયોજન કરીએ છીએ અને ગામ લોકોની શ્રદ્ધા અને ભાવનાથી જોડાયેલા આ ભીમનાથ મંદિરના સાનિધ્યની અંદર ગણપતિ મહારાજ આવે અને ગામ લોકો પણ ઉમટી પડે છે અને સવારથી માંડી અને સાંજે અને રાત્રે 9:30 વાગે ભગવાનની આરતી ઉતરે છે. ત્યારબાદ દરેક બહેનો ગરબા રાસ અને ડીજે દ્વારા ગણપતિ દાદાની સ્તુતિઓ અને ગણપતિ દાદાને વિનવવા માટે ઘણો બધો કાર્યક્રમ કરવામાં આવે છે. થેન્ક યુ. પ્રતાપવાડા સાથે અશોક મણવરે, ન્યૂઝ ગુજરાત ન્યૂઝ, અમરેલી. ગીર સોમનાથ જિલ્લામાં દેશની સર્વોચ્ચ અદાલતના કાયદાને એસી કે તેસી કરી પ્લાસ્ટર ઓફ પેરિસના ગણેશનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. ધર્મના નામે પ્રકૃતિ સાથે છેડછાડ થઈ રહી છે. ગણેશની પ્રતિમા બનાવનારા નજીવા રૂપિયાની લાલચે સુપ્રીમ કોર્ટના કાયદાનો ઉલ્લંઘન કરતા ડરતા નથી. દુંદડા દેવ ગણેશની ધામધૂમપૂર્વક શહેર શહેર ગામે ગામ સ્થાપનાઓ થઈ રહી છે. થોડા દિવસમાં બાપાને વિદાય પણ અપાશે, પરંતુ દિવસોમાં પ્રકૃતિ સાથે ધર્મના નામે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. ગણેશજીની પ્રતિમા બનાવનારા નજીવા રૂપિયાની લાલચે સુપ્રીમ કોર્ટના કાયદાઓનું ઉલ્લંઘન કરતા જરા પણ ડરતા નથી. ગીર સોમનાથના કોડીનારના અનેક કારીગરો 10,000 ગણેશની મૂર્તિઓ બનાવે છે અને 1,000 રૂપિયામાં વેચે છે, પરંતુ આ ગણેશની મૂર્તિઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસ વાપરવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગથી નદી તળાવની અંદર સમુદ્રમાં મૂર્તિઓ જ્યારે પધરાવાય છે તે પાણીમાં ઓગળતી નથી, નાશ પામતી નથી, તો પાણીમાં રહેતા જીવો માટે પણ ખતરારૂપ છે, જેના કારણે આ મામલે સુપ્રીમ કોર્ટે સૂચના આપી છે. ગણેશની મૂર્તિઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન થાય, સુપ્રીમ કોર્ટના નિયમોની એસી તેસી કરી અનેક કારીગરો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરી રહ્યા છે. નવાઈની વાત છે કે મૂર્તિઓ ખરીદનાર શ્રદ્ધાળુઓ પણ આજ મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે, જેના કારણે પર્યાવરણને ભારે હાનિ પહોંચી રહી છે. અહીં કારીગરોએ સરસ મજાની ગણપતિ બાપાની મૂર્તિઓ વિવિધ પ્રકારે બનાવેલી છે અને અહીં શિવાજીની મૂર્તિઓ પણ છે, પછી લાલબાગના રાજાની મૂર્તિઓ છે. શિવ પાર્વતીનો આકાર આપીને ગણપતિ બાપાની સરસ મજાની કારીગરોએ મૂર્તિ બનાવેલી છે. ગણેશ ચતુર્થીનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે. અહીં ગણેશજીની મૂર્તિઓ પણ હજારોના સંખ્યામાં કારીગરોએ બે ત્રણ મહિનાની મહેનતથી બનાવેલી છે. અમે અહીં ગણપતિ બાપાની મૂર્તિઓ જ લેવા આવ્યા છીએ. કારીગરો છે એ 2-3 મહિનાથી મહેનત કરીને મૂર્તિઓ બનાવે છે. આ ગણપતિની મૂર્તિ કયા પ્રકારની બને, કઈ રીતે બને? આ ગણપતિ મૂર્તિઓ એ લોકો વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી માટીનો, પ્લાસ્ટર ઓફ પેરિસનો,
એ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને સરસ મજાની મૂર્તિઓ મહેનતથી બનાવે છે. આ મૂર્તિ અમે બનાવી પીઓપી પાવડરની, એમાં કાથો ભરે પછી પાણી ભરે, એમાં કઈ મારી કાથો ભરે પાણી ભરે કઈ એમાં નુકસાન નથી થતી. નુકસાન થતી હોય તો આટલી મૂર્તિ ન બનતી હોય. અમદાવાદ સુધી બોમ્બે સુધી આ મૂર્તિ બને છે પીઓપીની. માટીની નથી, માટીને 10 ફૂટ 1 ફૂટ સીલ ફૂટની મૂર્તિ લ્યો તો એ તમને 10,000 રૂપિયામાં ભરે, ને આ 1 ફૂટની મૂર્તિ લ્યો તો તમે 500 ની ભરે, 600 ની ભરે. અમે મૂર્તિ બનાવીએ છીએ પીઓપીની. રાજસ્થાન જોધપુર પાલી ડિસ્ટ્રિક્ટનો મતલબ કારીગર છું, માર્બલની મૂર્તિ બી બનાવું છું. એના માટે સાહેબ અમે ત્યાંથી અમે રેડ બોમ્બે પેન જઈએ, પેનથી અમે મૂર્તિ લઈને પછી એનો છાછો ડાઈ બનાવીએ. અમે ઉપરથી અમાને મૂર્તિ દે ને તો બી અમે અમાને દબાણ દે. કલર બધા રેડીમેડ કલર લાવવા પડે છે ત્યાંથી. રેડી પુના બોમ્બે ઠેઠ વંડા બજાર પુના ત્યાંથી અમે લેવા કલર લેવા જઈએ છે. અમદાવાદ જઈએ છે, અમદાવાદ રેડ પાલડી ના અંદર કલર મળે છે. ત્યાંથી અમે કલર લાઈને આટલી બધી મહેનત કરી, 8 મહિના થઈ ગયા છે એ અમે આ કામ કરીએ છીએ સાહેબ. એનામાં અમારું પૂરું નથી. અત્યારે સાહેબ અમાને પહોંચાતું નહીં. આ પબ્લિકને ફાયદો થાય છે, અમાને ફાયદો થતો નથી. એક મૂર્તિ બનાવવામાં કેટલો ખર્ચ આવે છે? ખરેખર આમ નાની એક ફૂટની મૂર્તિ બનાવવાને અમાને મિનિમમ 400 થી 450 રૂપિયા અમારે ખર્ચ બેહી જાય છે. એનો વળતર કેટલું મળે? વળતર અમારે 200 થી 150 રૂપિયા વળતર મળે, વધારે મળતું નહીં સાહેબ. એ તો શ્રદ્ધાનો વિષય છે સાહેબ. શ્રદ્ધા હોવાથી અમે આ ગણપતિ બાપાની મૂર્તિઓ લઈએ છીએ. કે શ્રદ્ધાને કારણે જે પ્લાસ્ટિકની બનાવે કે બીજા ગમે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવે કે માટીની બનાવે, અમારે જે ગણપતિ બાપા પ્રત્યે શ્રદ્ધા રહેલી છે એને લીધે અમે મૂર્તિઓ લઈએ છીએ. ને એનો ઉપયોગ અમે ટૂંકમાં હું છે નદી છે તળાવ છે કે મોટો સમુદ્ર છે એમાં અમે વહેડાવીએ છીએ ગણપતિ બાપાને, જેથી પર્યાવરણને એટલું બધું નુકસાન થાય નહીં. ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. રાજકોટ શહેર ભાજપ સિદ્ધિ વિનાયક ધામ રેસકોર્સ ખાતે ગણપતિ મંગલ મહોત્સવ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું પ્રતિક વિજય રૂપાણી, વૈવિધિક મંત્રોચ્ચાર સાથે દાદાના પૂજન અર્ચન મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિદ્ધિવિનાયક ધામ રેસકોર્સ ઓપન એર થિયેટર કવિ રમેશ પારેખ રંગ દર્શન ખાતે સતત 12મા વર્ષે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. વિનાયક ધામ ખાતે રોજેરોજ સાંજે 7 કલાકે મહાઆરતીમાં વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ સમાજોના શ્રેષ્ઠીઓ, મંડળો, એસોસિએશનો, અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડી ગણપતિ ઉત્સવની શોભા વધારવામાં આવે છે. તે અંતર્ગત ગુજરાતના સંવેદનશીલ સરકારના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીએ વેદોક્ત મંત્રોચ્ચારથી ગણપતિ દાદાનું પૂજન અર્ચન મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે દેશભરમાં ગણપતિ ઉત્સવનું આયોજન કરાય છે ત્યારે ભારતની આઝાદીની ચળવળ ચલાવનાર લોકમાન્ય તિલકે ભારત પર શાસન કરતા અંગ્રેજોના ત્રાસથી લોકોમાં રાષ્ટ્રવાદનું સિંચન થાય છે, સંગઠિત થાય છે અને રાષ્ટ્રભાવના પ્રબળ અને અંગ્રેજોના શાસનમાંથી દેશની ધરતીને આઝાદ કરાવવામાં પોતાનો સિંહ ફાળો આપે તેવા શુભ આશયથી ગણપતિ સ્થાપન મંગલ મહોત્સવ ચાલુ કરાવ્યો. ત્યારે ગણપતિ મંગલ મહોત્સવ એટલે કે ખરા અર્થમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો પ્રતિક બન્યું છે. 10 દિવસ સુધી ભક્તજનોની સેવાનું સુખ આપનાર દુંદડા દેવ ગણપતિ દાદાના સાનિધ્યમાં ભાવિકો પૂજન અર્ચન કરી મહાઆરતી થકી ગણપતિ મહારાજની આરાધના કરે છે. તો સર્વે ધર્મના સંતો મહંતો આ મંગલમય પર્વમાં જોડાય છે. ઠેર ઠેર ભક્તિસભર સંગીતમય કાર્યક્રમો, વિવિધ સમાજ દ્વારા ગણપતિ દાદાની આરાધના થકી સમાજમાં ભક્તિપૂર્ણ માહોલ સર્જાય છે. ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાંની એક એવી સામાજિક સમરસતાનું નિર્માણ થાય છે. તકે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, મોહનભાઈ કુંડારે, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રયાણી, લાખાભાઈ સાગઠિયા, દેવાંગ માકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, બાનુબેન બાબરિયા, અશ્વિન મોલિયા, ઉદય કાનગડ, રાજુભાઈ ધ્રુવ, ભીખાભાઈ વસુયા, ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સહિતનાઓએ ગણપતિ મહારાજની મહાઆરતીમાં લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે રાજકોટમાં અલગ અલગ ગણેશ મહોત્સવમાં હું જવાનો છું. ગણેશ મહોત્સવ સાર્વજનિક મહોત્સવ લોકમાન્ય તિલકે
એનો પ્રારંભ કર્યો હતો. અને ગણેશ મહોત્સવ એ મહોત્સવ છે કે જેમાં જ્ઞાતિ જાતિ સંપ્રદાયથી ઉપર ઉઠીને બધા, અને ગણેશ એવા દેવ છે કે જે કોઈ હિન્દુ ધર્મમાં જે એમની માન્યતા હોય, પરંતુ શરૂઆત શ્રી ગણેશાય નમઃથી થતી હોય છે. એટલે ગણેશ એકતાનું પ્રતીક છે. અને આજના સમયે જે આપણી એકતા તોડવા મથતા પરિબળો, હું એમ માનું છું કે આ ગણેશ મહોત્સવથી ગુજરાતની એકતા, સામાજિક સમરસતા એ ખૂબ વધુ મજબૂત થશે. અને ભગવાન ગણેશના આશીર્વાદ એ સમૃદ્ધિ માટે આવશ્યક હોય છે. ગુજરાતની ખૂબ સમૃદ્ધિ વધે એ પ્રકારે ગણેશ મહોત્સવ નિમિત્તે ભગવાન ગણેશ આપણે સૌને આશીર્વાદ આપશે. ગણેશ મહોત્સવ અંગે બધા રાજકોટની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ કેમેરામેન ધીરેનકુમાર રાઠોડ સાથે હિતેશકુમાર રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ બાબલા ચોકા રાજામાં 56 ભોગ અને ચકલાના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા બાવળા ચોકા રાજામાં 56 ભોગ અને ચકલાના માળાનું વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી ઉપલેટના ધારાસભ્ય લલિતભાઈ વસોયના વરદ હસ્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાવળા ચોકા રાજામાં 56 ભોગ અને ચકલા માળાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. બાવળા ચોકા રાજાનું આયોજનને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓ હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમેરામેન અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા, અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની, અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. માંગરોળ ખાતે ભગવાન ગણપતિની અનોખી રીતે વિવિધ પ્રકારની શણગાર કરી પૂજા કરવામાં આવી રહી છે. પહેપરા ગણપતિ દાદાને
ધોકળ હાર ચડાવી પૂજા કરવામાં આવી હતી. માંગરોળ શહેરના ગલીએ ગલીએ આવેલા ગણપતિને તમામ પંડાળોમાં જઈ વિહિપ્ત ફરા પૂજા કરી ધોકળના હાર ચડાવવામાં આવ્યા હતા. સમગ્ર માંગરોળ શહેર ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આજે જે ગણપતિમાં સ્થાપના માંગરોળમાં બધે ગણપતિની સ્થાપના થઈ છે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ ભજન દળ દ્વારા તમામ માંગરોળના જે ગણપતિના પંડાળ રાખવામાં આવ્યા છે ત્યાં બધા ગણપતિમાં આજે હાર ધોકળના હાર ચડાવવા બધા ગણપતિના ચડાવ્યા છે. આપીને તમામ ગણપતિના નારા સાથે આજે શોભાયાત્રા કાઢીને તમામ ગણપતિની મુલાકાત લઈ અને બધાને હાર ચડાવવા દૂરવાના. ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારે સુભાષનગર ખાતે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સુભાષનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિની સ્થાપના ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી, જેમાં ડીજેના તાળે ગણેશ ભક્તોએ વાજતી ગાજતી દુંદાળા દેવની અલગ અલગ છટાઓમાં પ્રતિમાઓ મૂકી પૂજા કરી સ્થાપના કરી. ત્યારે 3 દિવસ બાદ વાજતી ગાજતી ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે. સુભાષનગર મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષોથી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વખતે બાળકો દ્વારા વિવિધ ડાન્સ ફેશન શોનો એક પાત્ર અભિનય સિનિયર સિટીઝન માટે પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ બાળકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં દાદાની અવનવી મોટી મોટી પ્રતિમાઓની સ્થાપના થતા ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા સુભાષનગર મિત્ર મંડળે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. 2005થી અમે શરૂ કર્યું હતું અને આજ સુધી આ જ પ્રોગ્રામ ગાંધીધામમાં કોઈ નથી કરતા હતા. પહેલાં 1-2 જગ્યા ઠેકાણે થતા હતા પણ ગણપતિ ઉત્સવ જ થતો હતો. પણ અમે એક સ્ટેજ આપ્યું છે છોકરાઓ માટે, નાના બાળકો માટે, તો એના માટે અમે બધા પેરેન્ટ્સને અમે થેન્ક્સ કહીએ કે આ લોકો અહીંયા તૈયાર કરીને બાળકોને લાવે અને આ સરસ બહુ સરસ પ્રોગ્રામ કરાવે. આ બાબતે આપણે અહીંના જયેશભાઈ ગઢવીને પૂછશું કે તેમને આ પ્રોગ્રામ કેવો લાગ્યો અને બાળકોને અને પેરેન્ટ્સને આ પ્રોગ્રામ વિશે શું એમનો સંદેશો છે. અમારો એક જ ધ્યેય રહે છે કે ભાઈ અહીંયા જેટલા નાના બાળકો છે, છોકરાઓ છે, એ લોકોને એક પ્લેટફોર્મ મળે અને અમારો એક નાનકડો એક પ્રયાસ છે કે ભાઈ નાના છોકરા ઉપર આવે અને એ લોકોની પ્રતિભા બધા આખા જોઈ શકે. એટલે અમારો મુખ્ય ધ્યેય છે કે સોસાયટીને એક સારું મનોરંજન મળ્યું. આપ કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરી રહ્યા છો? અમે લગભગ 2005થી આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને સતત અમે લોકો એને સારું કરવાની પ્રયાસ કરીએ છીએ અને હજી પણ અમે ઈચ્છીએ છીએ કે બધા સોસાયટીવાળા અમારા ભેગા જોડાય અને આને વધારે વધારે સહકાર આપે. મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ. રાજકોટ ધર્મરક્ષક પરિષદ પર આયોજિત ગણેશ મહોત્સવ ધામમાં પ્રિન્સ ઓફ કૈલાસ ગણપતિ દાદાની 51 દીવાથી ગણપતિ મહારાજની મહાઆરતીનો લાભ લોકોએ લીધો હતો. ભક્તજનો દ્વારા પરંપરા મુજબ ભરેલા ભરે શહીદોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. યે શામ શહીદો કે નામ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ધર્મરક્ષક પરિષદ પર આયોજિત ગણેશ મહોત્સવ પ્રિન્સ ઓફ કૈલાસ ગણપતિ દાદાની 51 દીવાથી ગણપતિની મહારાજની મહાઆરતીનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરાઈ હતી. તેમજ પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સદૈવ અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથિએ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભક્તજનો દ્વારા પરંપરાગત મુજબ શહીદોને વરેલા વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવા યે શામ શહીદો કે નામ કાર્યક્રમ અંતર્ગત રવિવારના દિવસે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પારિવારિક માહોલમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગણપતિ મંગલ મહોત્સવમાં કોઈપણ પ્રકારની ભેટ સોગાદ અન્ય કોઈપણ પ્રકારની વસ્તુ લેવામાં આવતી નથી. સામાજિક સમરસતા જળવાય તે માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. ખાસ કરી બાળકો અને મહિલાઓ માટે સ્પર્ધાઓ યોજી ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાંજે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ સમાજોના શ્રેષ્ઠીઓ, મંડળો, એસોસિએશનો, અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડી ગણપતિ ઉત્સવની શોભા વધારવામાં આવી છે. ધર્મરક્ષક પરિષદ ભક્તિનગર સર્કલ રાજકોટ ખાતે ગણપતિ ઉત્સવનું સતત 11 વર્ષથી આયોજન થાય છે અને આજ વખતે અમે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ, જેમાં ગણપતિ બાપાની મહાઆરતીનો લાવો લેવા હજારોની સંખ્યામાં માણસો અહીંયા ઉમટી પડે છે અને અવનવા પ્રોગ્રામ પણ આપીએ છીએ, જેમ કે યે શામ શહીદો કે નામ આવતીકાલે 16 તારીખે અટલ બિહારી વાજપેયીની માસિક પુણ્યતિથિ નિમિત્તે યે શામ શહીદો કે નામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભક્તિના ગીતો
તથા નેક્સ્ટ કાર્યક્રમમાં ડિસ્કો દાંડિયા તેમજ લોકડાયરાનો પણ સમાવેશ છે, જેમાં ખ્યાતનામ કલાકારો દ્વારા લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવશે અને ગુંદાળા દેવ દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ આપે અને સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરી અને આપણને સૌને આશીર્વાદ આપે એવી પ્રાર્થના. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો હાલના બુલેટિનમાં આટલું જ. રજા આપશું. નમસ્કાર.